નમસ્કાર. બનાસકાંઠાના દિયોદર તાલુકામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં તલાટી કમ મંત્રી હડતાલના મામલે તલાટીની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે અને આ હડતાલ મામલે દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ પરિપત્ર કર્યો છે. પરીક્ષાઓ વચ્ચે ગ્રામ સભાની કામગીરી સોંપતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા રાજ ગજ્જર. જી, તલાટી કમ મંત્રી હડતાલનો મામલો સામે આવ્યો છે અને તલાટીની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે, સમગ્ર વિગત જણાવશો? જે ચોક્કસ જણાવી આપીશ કે 24મી તલાટી કમ મંત્રીની હડતાલ ચાલુ થવાની છે અને અત્યારે બાળકોના જે શિક્ષણ માટેની જે વાતો કરતી સરકારની વાત કરવામાં આવે તો માત્ર એક જ દિવસ બાકી છે પરીક્ષાનો અને તમામ તલાટીઓ જે હડતાલ ઉપર ઉતરેલા છે તો તેની તમામ જવાબદારીઓ જે ગ્રામ સભા યોજવાની ચાલુ અત્યારે થઈ ચૂકી છે. જે પ્રથમ ગ્રામ સભા આજે ચાર જગ્યાએ ગ્રામ સભા છે તો તમામ જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. તો તમામ તાલુકાના તમામ શિક્ષકો અત્યારે રોષે ભરાયેલા જણાય રહ્યા છે. જી જુરાજભાઈ, જણાવો કે આ પ્રકારની જે મામલો સામે આવશે શું યોગ્ય પગલા ભરવામાં આવશે આના પર? જી ચોક્કસ યોગ્ય પગલા ભરવામાં આવે તો શિક્ષણ જગત જો શિક્ષણ વિભાગમાં માઠી અસર પડી શકે છે. બાળકો ઉપર બાળકોના ભવિષ્ય ઉપર પણ ખતરો મંડાઈ રહ્યો છે કારણ કે જે કામગીરી તલાટી કમ મંત્રી જે પંચાયત વિભાગમાં આવે છે એ શિક્ષણ વિભાગને સોંપવામાં આવી છે તો આ ખરેખર ચોક્કસ અયોગ્ય બાબત કહેવાય છે અને લોકોમાં પણ વાલીઓમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે અને શિક્ષકો પણ રોષે ભરાયા છે. આ બાબતે ચોક્કસ પગલાં લેવામાં આવે તો શિક્ષણ વિભાગ જો જાગૃત થાય તો જો શિક્ષણ ઉપર જે માઠી અસર પડવાની જે શક્યતાઓ છે એ પણ જળવાઈ રહે. જી ચોક્કસ, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો બનાસકાંઠાના દિયોદર તાલુકામાં તલાટી કમ મંત્રી હડતાલના મામલે તલાટીની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે અને આ હડતાલ મામલે દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ પરિપત્ર કર્યો છે. પરીક્ષાઓ વચ્ચે ગ્રામ સભાની કામગીરી સોંપાતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.